हाय दिस इज पूनम शर्मा एंड वेलकम टू सद्भावना न्यूज नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के अलग अलग पियत सहकारी मंडली के किसानों ने पानी की समस्या को लेकर केवड़िया कॉलोनी कचहरी में की उग्र मांग नियमित और समय पर पानी न मिलने के कारण किसानों की फसल मुश्किल में सरदार सरोवर नर्मदा बांध के नजदीक आए हुए गांव को पानी को लेकर बड़ी समस्या है किसानों की इसी मुश्किल के बारे में इंडिया खबर लाइव के संवाददाता ने उनका पक्ष जाना और कचहरी के अधिकारी का भी पक्ष जाना अधिकारी अपनी जिम्मेदारियां एक दूसरे पर डाल रहे हैं और किसानों की समस्या के बारे में कोई नहीं सुनता किसानों को नुकसान पहुंचाने में जिम्मेदार कौन गुजरात से हमारे सहयोगी गौतम व्यास की रिपोर्ट देखिए नमस्ते मारू नाम आरबी तड़वी नायब कार्यपालक इंजीनियर नर्मदा योजना नहर केवरे कॉलोनी चालूसाले संजय माटे ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે ખેડૂત દ્વારા માગણી અત્રેની કચેરીને આપવામાં આવેલી છે અને ખેડૂતની માગણીને આધારે મુખ્ય નહેર પાસે પાણીનો જથ્થો માગણી કરીને સિંચાઈ માટે પાણી આપવાનું ચાલુ કરેલું હતું તારીખ સોળ દસ સોળ દસ બે હજાર વીસના રોજ સિંચાઈ માટે પાણી આપવાનું ચાલુ કરેલું હતું અને આ જ રોજ અચાનક મુખ્ય નહેરમાં પાણીનો જથ્થો ઓછો થઈ જતાં સિંચાઈ માટે પાણી બંધ થઈ ગયેલ છે અને હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ પાણીની સખત જરૂરિયાત છે માટે સિંચાઈ માટે પાણી આપવું અત્યંત જરૂરી છે આવા સમયમાં મુખ્ય નહેરમાં પાણીનો જથ્થો નહીં હોવાને કારણે સિંચાઈ બંધ થઈ છે તો સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળે એ અમારું અંગત મંતવ્ય છે અમે ખેડૂતોના મંડળીના પ્રમુખ છે ધામધરા મહેનોનના અને બાજુમાં ઈશ્વરભાઈ છે એ અમલલાથી છે જીવનધારામાંથી અને સવાઈભાઈ છે અમલલાથી અમે ઘણા ખેડૂતો અહીંયા ઓફિસે આવી પંદર દિવસથી માગણી કરીએ છીએ ખેડૂતોને પાણી માટે પણ ઓફિસમાંથી આજે નહીં કાલે એમ કરતાં કરતાં બાર પંદર દિવસ કાઢી નાખ્યા અને સોલ તારીખે પાણી છૂટ્યું એક જ દારો છોડી અને પછી બંધ કર્યું એટલે અમે પાછા બધા ઓફિસમાં આવ્યા તો ઓફિસેથી રાજુભાઈએ એવો જવાબ આપ્યો કે મેઇન કેનાલમાંથી બંધ કર્યું અમે શું કરીએ તો ફોન દ્વારા ત્યાં પૂછ્યું તો એમણે એવું કીધું કે ઉપરથી આદેશ છે ગુપ્તા સાહેબનો ગુપ્તા સાહેબે બંધ કર્યું પાણી પીવા માટે જ મળશે ખેડૂતો માટે નહીં મળે આવો અમને અહીંથી જવાબ આપ્યો તો હવે અમે શું વિચારવાનું અમે એવું પૂછ્યું કે એનું લેખિતમાં કંઈ આપ્યું જ તો કે લેખિતમાં તો ઉપરથી કંઈ નથી આપવું ફોન દ્વારા કરીને ગેટ બંધ કરી દીધા મેઇન કેનાલના અને ખેડૂતોને પાણી મળે નહીં ખાલી પેશલ પીવા માટે એટલું જ પાણી મળશે એવી અમને અહીંયા રજૂઆત કરી છે તો ખરેખર ખેડૂતોને આ અઠવાડિયામાં પાણી ના મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો અઠવાડિયા દસ દળ પછી છોડે તો ખેડૂતના હાથમાં કંઈ નથી આવવાનું એક તો કુદરતી આફતથી બી ખેડૂતો એટલા નબળા થઈ ગયા છે હવે કંઈ જે રેલું કરેલું છે પચીસ ટકા મળે તો કેનાલવાળા અધિકારીઓ પાણી નથી છોડતા ગેટ બંધ કરી દીધા છે તો હવે ખેડૂતોએ ક્યાં જવાનું ખેડૂતોના માટે કોણ આની ભલામણ કરશે અમને કંઈ સમજ નહીં પડતી આ કેવી રીતનો વહીવટ ચાલે કોઈ લેખિતમાં આપવા બી તૈયાર નથી આ મોડા મોડાની વાત છે એવું કહે છે તો અમારે શું કરવું